હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી અને બાદમાં ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ ખેડૂત વિહાલ દિલ્હીની અંદર ખેડૂતોનો મહા આંદોલન ચાલી રહ્યું છે. તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ સંસદમાં પસાર કર્યા છે તે કાયદાઓ ખેડૂતો વિરોધી છે. ભારત દેશની કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાયદા બનાવ્યા છે. તેમાં આવશ્યક ચીજવસ્તુઓ કાયદા સંશોધન 2020 એપીએમસી બજાર સમિતિ કાયદા વટહુકમ એટલે કે કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર સંવર્ધન અને સુવિધા વટહુકમ 2020 તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી કૃષિ સેવા 2020ના કાયદાઓ બનાવ્યા છે. આ કાયદાઓ અંગે દેશના ખેડૂતોએ કોઈપણ જાતની માંગ કરેલ નથી. આ કાયદાઓ બનાવતા પહેલાં ખેડૂત સંગઠનો પાસે કોઈપણ જાતના સૂચન કે અભિપ્રાય પણ મેળવેલ નથી, તેમજ દેશના સંગ્રાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરેલ નથી. આથી આ કાયદાઓના રચનાથી ખેતીનું કંપનીકરણ થઈ જશે. આ કાયદાથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પણ પડશે. આ વટહુકમ ખેડૂતોના હિતમાં હોવાનું બતાવીને ખેડૂતોનું શોષણ કરનાર વેપારી વર્ગ અને મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવતા આ વટહુકમનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે. એટલું જ નહીં, આ વાત તમને પાછા ખેંચવાની પણ માગણી કરી છે. ખેડૂતોનું હિત શેમાં છે અને તેમાં નથી તે ખેડૂતો તેમજ ખેડૂત આગેવાન પૂરી રીતે જાણે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ કાળા કાયદાનો વિરોધ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન ચલાવતા હરિયાણા પંજાબ અને બિહારના ખેડૂતોને પણ કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરાયું છે. એટલું જ નહીં, જો આ કાળા કાયદા સમાન વટહુકમ પાછો નહીં ખેંચવામાં આવે તો ગુજરાતના ખેડૂતો પણ ટ્રેક્ટર લઈને દિલ્હીમાં ચાલતો વટહુકમ વિરોધી કાયદાનો વિરોધ કરવા દિલ્હી પહોંચશે તેવો કોંગ્રેસ દ્વારા જણાવાયું છે. કાનભાઈ સુવા, ZS TV, ઉપલેટા. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. આજે દિલ્હીમાં ખેડૂત વિરોધી વટહુકમ પરત ખેંચવાની માંગણી સાથે પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનની આગ ધીમે ધીમે સમગ્ર દેશમાં આગળ વધતી જાય છે. એમના ભાગરૂપે બિહાર, યુપી અને ગુજરાતમાં પણ આના પડઘા પડ્યા છે. આજે ગુજરાતનો ખેડૂત પણ આ વટહુકમ પાછો ખેંચવાની માગણી કરી રહ્યો છે, ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસની આગેવાની નીચે ઉપલેટા તાલુકાના ખેડૂતો અમે મામલતદારને આવેદનપત્ર આપી અને આ વટહુકમ પાછો ખેંચવાની માગણી કરીએ છીએ. એટલું જ નહીં, પણ જો આ વટહુકમ પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાતમાંથી ટ્રેક્ટરો ભરાઈને આ ખેડૂતો દિલ્હી અને હરિયાણામાં જે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે તેમના ટેકામાં ગુજરાત માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે.
થર્ડ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર મોબાઈલ નંબર 7990077903